वेलकम नेहाबेन. थैंक यू सो मच. आई एम डॉक्टर नेहल साधु एंड यू आर वॉचिंग माई यूनिक टॉक्सो डीएनएस टॉक ऑन इंस्टाग्राम लाइव. फ्रेंड्स, तमे लेडीज डॉक्टर तो सांभळ्या हशे, पण लेडीज सर्जन बहु ओछा सांभळ्या हशे. खास करीने आजे आपणी साथे जे गेस्ट छे, सी इज अ रिनाउंड सर्जन. सर्जन तो पाछा सुपर स्पेशलिस्ट सर्जन के जे बेरियाटिक सर्जरी, खास करीने जे मोटापणा जे होय, जे दर्दीओ जाडा छे एवा बेरियाटिक सर्जरी जे करता होय एवा सर्जन, साथे साथे मेटाबॉलिक सर्जरी पण करे छे, साथे पोताना ट्रेनिंग सेंटर पण चलावे छे. एक सर्जन, लेडी सर्जन अने लेप्रोस्कोपिक स्टूडेंट्स ने ट्रेन पण करता होय छे, जे लोकोने लेप्रोस्कोपी सर्जरी सीखवानी होय ए बधाने. એમનું ખાસ કરીને સ્વાસ્થ્ય ગોલ છે કે દરેકને ઓબેસિટીની, જે ઓબેસિટીના દર્દીઓ છે એ દરેકને ખાસ સર્જરીની જરૂર નથી. એના સિવાય એમને ડાયટ, યોગાસન, પ્રાણાયામ વગેરે વગેરે એક્સરસાઇઝથી પણ પોતાના શરીરને મેન્ટેન કરી શકાય એવું એક સરસ સ્વાસ્થ્ય એ ચલાવે છે, જેની યુટ્યુબ ચેનલ પણ એમને લાસ્ટ વીક લોન્ચ કરી છે. દરેકને હું કહીશ કે એક સબસ્ક્રાઇબ કરે અને એમને ફોલો પણ કરે. વેલકમ ડોક્ટર નેહા. થેન્ક યુ નિહાલ ભાઈ, થેન્ક યુ સો મચ. યસ, સો નેહાબેન, તમને ખાસ તો પહેલો ક્વેશ્ચન, તમે સર્જન છો, ખાસ કરીને બેરિયાટિક સર્જન છો, તો હું સર્જરીને લગતો જ પૂછીશ કે આ બેરિયાટિક સર્જરી એ શું ડિપાર્ટમેન્ટ છે, અથવા તો એમાં કેવા દર્દીઓ આવતા હોય છે અને કેવી સર્જરી તમે લોકો કરતા હોય છે? બેઝિકલી બેરિયાટ્રિક સર્જરી એટલે આપણે જે ભી સર્જરી કરીએ મોટાપા માટે, બેઝિકલી ઓબેસિટી માટે, બરાબર. એટલે એને બીજી ભાષામાં કહેવાય વેઇટ લોસ સર્જરી. આપણે જે સર્જરી કરીએ જેનું વજન વધારે હોય, 100 કિલો થી ઉપર હોય, 120, 150, અમે તો 200 કિલો ના બી જોઈએ છે લોકો, 250 કિલો, એટલે જેનું એટલું વજન હોય, જે લોકોએ બાકી બધું ટ્રાય કરી ચુક્યા હોય, લાઈફસ્ટાઈલ ચેન્જીસ ટ્રાય કરી ચુક્યા હોય, બાકી ડાયટ ચેન્જીસ ટ્રાય કરી ચુક્યા હોય અને કશું એમને હેલ્પ ના થયું હોય, એ લોકો માટે સર્જરી ઇઝ ધ ઓનલી ફાઇનલ ઓપ્શન. તો એ લોકો માટે અમે જે સર્જરી કરીએ એ બેઝિકલી કીહોલ સર્જરી છે, લેપ્રોસ્કોપીથી થાય છે, એને બેરિયાટ્રિક સર્જરી કહેવાય. એટલે બેઝિકલી હું આ બેરિયાટ્રિક સર્જરી લાસ્ટ 10 યર્સ થી હું અહીંયા આગળ બેરિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટ ચલાવું છું. રાઈટ રાઈટ રાઈટ. ખાસ કરીને જે દર્દીઓ બેરિયાટ્રિક સર્જરી માટે આવતા હોય છે, એ લોકોનો કોઈ ક્રાઇટેરિયા નક્કી હોય છે કે આવા દર્દી કોઈ કોમોર્બિડ કન્ડિશન હોય એને જ તમે કરતા હો કે રૂટિનમાં બધાને કરી શકાય? હા, એટલે હા, એટલે આમાં ઘણા બધા ક્રાઇટેરિયાઝ હોય છે, બરાબર. એટલે સપોઝ અમે કેવી રીતે ચેક કરીએ કે કોઈ માણસને સર્જરીની જરૂર છે કે નથી, એ બેઝિકલી અમે ચેક કરીએ, પહેલા અમે એનું બીએમઆઈ જોઈએ, બરાબર. બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ. તો એ અમે ચેક કરીએ વેઇટ ડિવાઇડેડ બાય હાઇટ ઇન મીટર સ્ક્વેર, બરાબર, એ બીએમઆઈ કહેવાય. હવે સપોઝ કોઈ માણસનું બીએમઆઈ 30 થી અબાઉ હોય તો જે ઓબીસ કેટેગરીમાં આવે, બરાબર. નોર્મલ 25 થી ઓછું હોય તો એ નોર્મલ કહેવાય, 25 ટુ 30 ની વચ્ચે હોય તો એ સુપર, સોરી, ઓવરવેઇટ કહેવાય, બરાબર. અને 30 થી અબાઉ હોય તો એ ઓબીસ કેટેગરીમાં આવે. હવે જ્યારે એ માણસ ઓબીસ હોય અને એને બીજા કોમોબિડિટીઝ હોય, એટલે લાઈક એને ડાયાબિટીસ હોય, સી બેઝિકલી ઓબેસિટી એ બધા ડિસીઝીસ ની મધર છે, ઇટ ઇઝ અ મધર ઓફ ઓલ ડિસીઝીસ, બરાબર. ઓબેસિટી થાય, એના લીધે તમને હાઇપરટેન્શન થાય, એના લીધે તમને ડાયાબિટીસ થાય, એના લીધે તમને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા થાય, જેને રાતના ઉઠવું પડે, શ્વાસ ના લેવાય, બરાબર. વજન વધારે હોય એના લીધે તમને આ બધા કોમ્પ્લિકેશન્સ થાય. એટલે જ્યારે તમને આ બધા કોમ્પ્લિકેશન્સ હોય એના ઉપરથી તમને તમારું વજન વધારે હોય, ત્યારે અમે સિલેક્ટ કરીએ આ બધા પેશન્ટને. એટલે એમાં બહુ બધા ક્રાઇટેરિયાઝ હોય છે. હવે સપોઝ 30 થી અબવ બીએમઆઈ હોય, પણ 30 થી અબવ બીએમઆઈ લાઈક 32 બીએમઆઈ નો તમારી પાસે કોક છે અને એને ડાયાબિટીસ નથી, બ્લડ પ્રેશર નથી, બીજું કોઈ પ્રોબ્લેમ નથી, તો એ લોકોને સર્જરીની જરૂર નથી. એ લોકોને અમે થોડુંક એ શીખવાડીએ કે કેવી રીતે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવાની, એ લોકોને અમે શીખવાડીએ કે કેવી રીતે ખાવાનું, કેવી રીતે ડાયટ શું કરવાનું, ડાયટમાં શું ખાવાનું, શું એક્સરસાઇઝ કરવાની, એમને અમે એ કોન્ઝર્વેટિવ એમાં મૂકીએ, બરાબર. અને સપોઝ 35-40 થી વધારે બીએમઆઈ હોય, એમાં એ લોકોને મોર્બિડ ઓબીસ કહેવાય, જોડે ડાયાબિટીસ હોય, જોડે બીજા કોમ્પ્લિકેશન્સ હોય, અને આપણને એવું લાગે કે એમને વેઇટ લોસ સર્જરી થી વધારે ફાયદો થશે, તો એ બધાને અમે વેઇટ લોસ સર્જરી એડવાઇઝ કરીએ. રાઈટ રાઈટ રાઈટ. ખાસ કરીને તમે એક સ્વાસ્થ્ય નામનું ચલાવી રહ્યા છો, યુટ્યુબ ચેનલ પણ છે આપનું, એક ફાઉન્ડેશન પણ છે જેમાં તમે ઇમ્યુનિટી
જેમાં તમે યોગા એ બધાને પ્રમોટ કરી રહ્યા છો, જે દર્દીઓને ખરેખર ઓબેસિટી હોય પરંતુ સર્જરીની જરૂર નથી, એવા એવા દર્દીઓને આપ શું સલાહ આપો છો? ને આ જે કોરોનાનો કેર ચાલી રહ્યો છે એ વખતે નેચરલ ઇમ્યુનિટી પણ બુસ્ટઅપ કરવાની હોય છે, તો આ કેવી રીતે કરી શકાય એ સમજાવશો અમને? હા, એટલે હવે આની અંદર હું તમારા પ્રશ્નને બેમાં સ્પ્લિટ કરી દઉં છું, બરાબર? હવે એક વસ્તુ છે સ્વાસ્થ્ય, હું વાત કરીશ તમને કે સ્વાસ્થ્ય શું છે અને સેના લીધે મેં ચાલુ કર્યું હતું અને મારું આખું ઇન્ટેન્શન શું છે એની પાછળ. હવે પહેલા હું ઇમ્યુનિટીની વાત કરું તમને. બેઝિકલી કેવું છે આની અંદર કે તમારે કોઈ બી વસ્તુની તમને ઇમ્યુનિટી વધારવી હોય તો તમારી એ લાઈફસ્ટાઈલ છે, બરાબર? એવું નથી કે ખાલી કશુંક તમે ફૂડ ખાઓ એનાથી ઇમ્યુનિટી વધી જાય છે, એવું નથી હોતું, બરાબર? હવે કોઈ બી ડિસીઝ હોય એના બે રોડ્સ છે. એક વસ્તુ છે કે તમે એ ડિસીઝને એવોઈડ કરો એટ ફર્સ્ટ સ્ટેજ, બરાબર? એને તમે ટ્રાય કરો કે એ ડિસીઝ તમને થાય નહીં. હવે સપોઝ આ કોરોનાની વાત આપણે કરી લઈએ તો કેવી રીતે એવું આપણે વિચારીએ કે ડિસીઝ ના થાય? હવે સપોઝ આ રૂટીન પબ્લિક છે, જ્યારે બધાને ઓફિસ ચાલુ કરવી હશે, અત્યારે તો લોકડાઉન એક્સટેન્ડ થયું છે 17મી મે સુધી, એના પછી બધાને એવું થશે કે હવે આપણે ઓફિસ ચાલુ કરીએ, બરાબર? ઓફિસ ચાલુ કરીએ કે આપણે શું કરીએ, કેવી રીતે ચાલુ કરવાનું? તો સોશિયલ ડિસ્ટન્સિંગ એ સૌથી પહેલી નેસેસિટી છે, બરાબર? તમે થોડા કોઈની બી જોડે તમે વાત કરો, વાત કરવાની ના નથી, તમે થોડા દૂર ઉભા રહો, એટલીસ્ટ 1 મીટર નું ડિસ્ટન્સ રાખો. બહુ નજીક થી ઉભા રહીને તમે વાત ના કરો, બરાબર? એ પહેલા પહેલી વસ્તુ છે. પછી બીજું વસ્તુ છે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ, બરાબર? એટલે થોડી થોડા તમે કશું ટચ કર્યું તો તમે હેન્ડ્સ ને વોશ કરો પ્રોપરલી. તમે હેન્ડ વોશ નહીં કરો તો એમાંથી જ તમે જ્યારે ખાશો કે આંખમાં લાગશે કે નાકમાં લાગશે તો એમાંથી જ તમને ઇન્ફેક્શન થવાનું છે. એટલે ફ્રીક્વન્ટલી હેન્ડ ને વોશ કરો. તો તમે શું કરી શકો, તમારી પાસે તમે હેન્ડ સેનિટાઈઝર રાખી શકો. જ્યારે પણ તમે ટ્રાવેલ કરતા હો, તમે સપોઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરતા હો તો તમે કશું બી ટચ કરો એના પહેલા તમે જેવું બહાર નીકળો એવું તમે હેન્ડ ફ્રીક્વન્ટલી સ્ટરીલાઈઝ કરો, બરાબર? સેનિટાઈઝ કરો. એ એક વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખાલી એમને એમ તમારા હાથને ફેસ ઉપર ના લગાડો. એ ઘણા લોકોને આદત હોય છે એમને ફેસને સ્ક્રેચ કર્યા કરે, આંખમાં આમ કરશે, આમ આમ કરશે, એ બધું ભૂલી જાઓ. ફેસ ઉપર કોઈ જગ્યાએ તમારે હાથ અડાડવાનો નહીં, બરાબર છે? એ સૌથી બીજી વસ્તુ. અને કશું બી વસ્તુ મોઢામાં મૂકો એના પહેલા હાથને વ્યવસ્થિત વોશ કરો, બરાબર? સાબુથી વ્યવસ્થિત પાણીથી ધો. સેનિટાઈઝર એટલે એવું નહીં, મેં તો બહુ બધા લોકો એવા જોયા છે સેનિટાઈઝર થી હેન્ડ એ સેનિટાઈઝ કરીને જમવા બેસી જાય. તમારે એ બી વિચારવાનું કે એ જે સેનિટાઈઝર છે એ બી કેમિકલ છે, બરાબર? એટલે સોપ અને વોટર જેવું ઉત્તમ કશું જ નથી. પણ જયારે તમે ટ્રાવેલ કરતા હો, જયારે તમને સોપ વોટર નથી મળતો, ત્યારે યુ યુઝ હેન્ડ સેનિટાઈઝર, બરાબર? એટલે આ બીજી વસ્તુ છે એ જેનું લોકોએ ધ્યાન રાખવાનું. પછી થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે તમે માસ્ક પહેરો. સી, આપણા કન્ટ્રીમાં તો આપણે માસ્કની આપણને આદત નથી. તમે જાપાન જુઓ તો જાપાનમાં બધા ઇવન નાના છોકરાઓ બી રૂટીનમાં માસ્ક પહેરીને નીકળતા હોય છે. એ લોકોને કશું બી શરદી ખાંસી, હા, મેં આખો એનો આર્ટિકલ વાંચ્યો હતો. અત્યારે બી તમે જુઓ તો જાપાનમાં એટલું નથી કોરોના વાયરસનું, બરાબર? કારણ કે એ લોકોને આદત છે માસ્ક પહેરવાની. આપણા દેશમાં હજુ લોકોને આદત નથી. આપણે તો કારણ કે આપણે ડોક્ટર છીએ, સર્જન છીએ, આપણે ટુ સમ એક્સટેન્ડ આપણને આદત છે 8 કલાક દિવસમાં આપણે માસ્ક ની અંદર રહીએ છીએ, એટલે, બરાબર? પણ બાકી જે રૂટીન પબ્લિક છે, હું અત્યારે બી જોઉં છું કે જે રૂટીન પબ્લિક છે એ લોકોને માસ્ક પહેરતા શરમ આવે છે. એ લોકોને એવું ફીલ થાય છે કે ના, આવું માસ્ક કેવું લાગે, નથી ફાવતું, શ્વાસ નથી લેવાતો, હા, દર્દી જેવું. એવું નથી. તમે કઈ માસ્ક પહેરવાથી દર્દી નથી થઈ જતા, એ તમને પ્રોટેક્શન આપશે. એટલે આ જે રૂટીન પબ્લિક ને જયારે તમારે ઓફિસ ચાલુ કરવું છે તો તમારે આ વસ્તુનું ધ્યાન તો રાખવું જ પડશે. તમે જો આ ધ્યાન નહીં રાખો તો એવું નથી કે સપોઝ 17મી મે પછી લોકડાઉન પતી જાય તો એનો મતલબ એવો નથી કે એના પછી કોરોના જતું રહેવાનું છે, બરાબર? થોડા મહિના વર્ષ આપણને નથી ખબર કે ક્યાં સુધી આ વસ્તુ રહેવાનું છે. જ્યાં સુધી એનું વેક્સિન ના આવી જાય ત્યાં સુધી એ ઇરેડિકેટ નથી થવાનું, બરાબર છે? એટલે એ હવામાં રહેવાનું જ છે. એટલે આપણે એની સાથે જીવવાનું છે. તમારે જયારે એની સાથે જીવવાનું છે તો તમારે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું, બેઝિકલી ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું, બરાબર? એના પછી આ એક રસ્તો છે કે તમે ઇન્ફેક્શનને એવોઈડ કરો. પછી બીજી વસ્તુ છે
કે જયારે તમે ઇન્ફેક્શન એવોઈડ કરો સ્ટીલ તમને થઈ શકે છે કોઈ બી બીજા રીઝન થી, બરાબર છે? તો તમારી ઇમ્યુનિટી કેટલી સારી છે એ તમારો બહુ મોટો ભાગ ભજવશે, બરાબર? ઇમ્યુનિટી એટલે બેઝિકલી તમારી રોગ પ્રતિકારક શક્તિ, તમારું કેટલું તમારા બોડીની કોઈ બી ઇન્ફેક્શનને ફાઇટ કરવાની કેટલી શક્તિ છે એના ઉપર આધાર રાખે છે, બરાબર? હવે ઇમ્યુનિટી તમારે ઇન્ક્રીઝ કરવી હોય તો એવું નથી કે અમુક ફૂડ ખાવાથી ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થાય છે, કે એ બધું બરાબર છે, પણ તમારે એ રીતની લાઇફસ્ટાઇલ પણ જીવવી પડે. એવું નથી હોતું કે 10 દિવસ એ વસ્તુને ફોલો કરો તમારી ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થઈ ગઈ, એના પછી તમને જે કરવું હોય એ કરો, તમને ક્યારેય કશો પ્રોબ્લેમ નહીં થાય, એવું નથી, બરાબર છે? ઇટ ઇઝ અ લાઈફ લોંગ હેબિટ, બેઝિકલી આ લાઈફ લોંગ વસ્તુ છે, બરાબર? આ એક આપણા બોડીમાં આ વસ્તુ, લાઈફમાં આ વસ્તુ આપણે અંદર અપનાવવાની જરૂર છે, બરાબર? હવે ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી એડિક્યુએટ ઊંઘ હોવી જોઈએ, બરાબર? 8 કલાકની ઊંઘ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે લોકડાઉન ચાલે છે તો ઘણા બધાને એવું લાગે છે કે રાતના પિક્ચર જોઈએ, ટીવી જોઈએ, પછી લેટ ઊંઘી જઈએ, સવારના લેટ ઉઠીએ, પણ એ વસ્તુ સારી નથી, બરાબર છે? ઇમ્યુનિટી તમને સ્ટ્રોંગ કરવી હશે તો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રોપરલી એડિક્યુએટ ઊંઘ લો, બરાબર? એ સૌથી ફર્સ્ટ વસ્તુ છે. પછી બીજી વસ્તુ છે એક્સરસાઇઝ. તમે એક્સરસાઇઝ લાઈફમાં એટલું ઇમ્પોર્ટન્ટ છે કે એક્સરસાઇઝ એટલા બધા એવા આર્ટિકલ્સ છે કે જેણે પ્રૂવ કરેલું છે કે એક્સરસાઇઝ થી તમારી ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે? એટલે એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝ અને યોગા એટલે એની ફોર્મ ઓફ એક્સરસાઇઝ, બરાબર? કાં તો તમે વોક કરો, તમે કોઈ, અત્યારે તો કોરોનાનું પેન્ડેમિક છે, શટડાઉન છે, એટલે તમે વોક ના કરી શકો, તો પણ યુ કેન ડુ યોગા, યુ કેન ડુ ફ્લોર એક્સરસાઇઝિસ. તમે ઘરમાં પણ એક્સરસાઇઝ કરી શકો છો. એવું જરૂરી નથી કે જિમમાં જ જવું પડે એક્સરસાઇઝ કરવા માટે. એવું જરૂરી, ઘણા બધા લોકો અત્યારે એક્સક્યુઝ આપે છે કે ના લોકડાઉન છે, અમે કેવી રીતે એક્સરસાઇઝ કરીએ, પણ એવું નથી. તમે એમનેમ ફ્લોર એક્સરસાઇઝિસ બી કરી શકો છો, બરાબર? તમે 10 સૂર્ય નમસ્કાર કરો, બાકી ફ્લોર એક્સરસાઇઝિસ કરો, તો ધેટ ઇઝ ઓલ્સો સફિશિયન્ટ. પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સરસાઇઝ, તમારી ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરવા માટે, બરાબર? પછી થર્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારું ફૂડ હેબિટ. હવે ફૂડ હેબિટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારે, તમે જેટલા સાઇટ્રસ ફ્રૂટ્સ ખાઓ, બરાબર, દેટ વિલ હેલ્પ ટુ ઇન્ક્રીઝ યોર ઇમ્યુનિટી. પછી આપણું જે ઇન્ડિયન કુકિંગ છે, બરાબર, એમાં જેમાં આપણે યુઝ કરીએ લસણ, આદુ, બરાબર, પછી લવિંગ, તજ, ઇલાયચી, આ બધી વસ્તુ, કાળી મિર્ચ, આ બધી વસ્તુ ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે. ઓલરેડી આયુર્વેદામાં તમે જુઓ તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ પ્રૂવ કર્યું છે લોકોએ કે આ બધી વસ્તુ તમારી ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરે છે, બરાબર? એટલે તમે શું ખાઓ છો, તમે ડેઈલી જે પણ ઘરમાં કુકિંગ કરતું હોય, ડેઈલી તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે અમુક ઇન્ગ્રીડિયન્ટ ડેઈલી તમે યુઝ કરો. હવે આપણે તો ચાની આદત હોય જ છે ઓલમોસ્ટ બધા ઘરોમાં, રાઈટ? તમે ચા પીવો છો તો તમે ચા આદુવાળી પીઓ, બરાબર, ઓટોમેટિક તમારું એટલું આવી જશે. તમે 3 ટાઈમ આદુવાળી ચા પીઓ, થોડા થોડા ઇન્ટરવેલ પર ગરમ પાણી, ઠંડુ પાણી, ફ્રીજનું પાણી, ઇટ ઇઝ એનીવે ઇટ ઇઝ સારું નથી હેલ્થ માટે, બરાબર છે? એ અમે એમ પણ પહેલેથી આયુર્વેદામાં પણ ના પાડેલી છે. અને અત્યારે પણ તમારે ઇમ્યુનિટીનું જો થોડું ઇન્ક્રીઝ કરવું હોય, ઇમ્યુનિટીનું ધ્યાન રાખવું હોય, તો તમારે આ બધી વસ્તુઓ બહુ જ ધ્યાનમાં લેવી પડે, બરાબર? એટલે તમારી લાઇફસ્ટાઇલ પણ એટલી જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ચોથી વસ્તુ છે મેડિટેશન. અત્યારે પ્રૂવ થયેલું છે કે મેડિટેશન, ખાલી 10 મિનિટ તમે મેડિટેશન કરો, પણ જો તમે 10 મિનિટ મેડિટેશન કરશો તો ડેફિનેટલી તમારી ઇમ્યુનિટીને ઇન્ક્રીઝ કરવામાં એ હેલ્પ કરશે. જે બોડીના જે રિપેર જે થઈ જાય, બોડીનું જે શક્તિ હોય, જે રિપેર, એ બધી વસ્તુ હેલ્પ કરશે જ્યારે તમે મેડિટેશન કરો, ત્યારે એ બધી વસ્તુ ઉપર ઇફેક્ટ થાય છે, બરાબર છે? એટલે ચોથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે મેડિટેશન કરો. યસ, ખાસ કરીને ડોક્ટર નેહા, જે દર્શક મિત્રો જોઈન થઈ રહ્યા છે, દરેકને હું થોડો વેલકમ કરી લઉં. ગૌરી જોઈ રહી છે આપણને, દેવવ્રત છે જે મારા રૂટીન જોઈ રહ્યા છે, ડોક્ટર પૂજા નાડકર્ણી મારા ગઈકાલના ગેસ્ટ હતા, સી ઇઝ રિનાઉન્ડ ગાયનેકોલોજીસ્ટ, બહુ સારા ગાયનેકોલોજીસ્ટ છે, સી ઇઝ ઓલસો મેરેથોન લેડી,
ડોક્ટર વાસીમ ઠાકોર એ પણ સારા હોમિયોપેથ છે, એ જોઈ રહ્યા છે આપણને. દિનેશ કાકા જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે અને તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે, એમના આશીર્વાદ છે જ અને કાયમ રહેવાના જ છે. નમ્ર જોઈ રહ્યો છે, શરદભાઈ ગોસલિયા, બધા બહુ બધા વ્યુઅર્સ છે મારા, જે નરેન્દ્ર પારેખ રૂટીન જોવા વાળા છે, બધા જ જોઈ રહ્યા છે. વૃંદા પટેલ પણ જોઈન થઈ ગયા છે. દરેક મિત્રોને હું જણાવી દઉં કે આજે મારી સાથે જે મારા ગેસ્ટ છે એ એક એવા લેડી છે કે જે સર્જન છે, ડોક્ટર નેહા પ્રશાંત શાહ, સી ઇઝ એ સર્જન. અને એમને પેશન બનાવેલી છે કે ખાસ કરીને સ્વાસ્થ્ય સ્વાસ્થ્યને લગતા જે જે પ્રયોગો છે એને પ્રમોટ કરશે. અને સી ઇઝ બેઝિકલી બેરિયાટિક સર્જન, પણ તેમ છતાં જેને સર્જરી ના કરાવી પડે એવા પ્રયોગો એ આપણને સમજાવી રહ્યા છે. બહુ સરસ વસ્તુ એમને આપણને સમજાવી છે કે ખાસ કરીને સ્વાસ્થ્ય ના ત્રણ જે પિલર છે, જે ખાસ કરીને લાઈફ સ્ટાઇલ, ફૂડ હેબિટ્સ, તમારી જે જે રૂટીન હેબિટ્સ છે, કસરત કરવાની તમારી જે ટેવો છે, એના રીતે તમે ઓબેસ નહીં થાઓ, તમારી ફિટનેસ જળવાઈ રહેશે અને તમે કોમોર્બિડ કન્ડિશન થી પણ દૂર રહી શકશો. ખાસ કરીને નેહાબેન એ જણાવશો કે તમે જે આ લાસ્ટ વીક જે ચેનલ ચાલુ કરેલી છે સ્વાસ્થ્ય, એમાં તમે શું શું આપવાના છો અને એમાં આગળ દર્શક મિત્રો સબસ્ક્રાઇબ કરશે તો એમને શું શું વસ્તુ જાણવા મળશે? હવે આ જે મેં ચાલુ કર્યું છે, હું તમને બેઝિકલી આખું એની પાછળનું ઇન્ટેન્શન સમજાવું. હું છેલ્લા 20 વર્ષથી પેશન્ટ જોઉં છું, બરાબર. હવે છેલ્લા 15 વર્ષથી હું એક્સક્લુઝિવલી વેટ લોસ ના પેશન્ટ વધારે જોઉં છું. મારી પાસે ઘણી વખત 11th સ્ટાન્ડર્ડ ના છોકરાઓ આવે છે, 10th સ્ટાન્ડર્ડ ના છોકરાઓ આવે છે, વિથ 80 કેજી વજન હોય એનું, 80 કિલો હોય, 90 કિલો હોય, 100 કિલો વજન હોય, બરાબર. હવે આ બધા જે બાળકો છે, અત્યારે અમે બાળકોમાં મોટાપા વધારે જોઈ રહ્યા છે, બરાબર. ઘણા બધા બાળકો આવે છે જેમાં ઇવન ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય છે, બરાબર છે. આ બધી વસ્તુઓ લાઇફસ્ટાઇલ એસોસિએટેડ ડિસીઝીસ છે. એટલે હવે જયારે તમે નાના બાળકો જુઓ, જયારે યંગ લોકોને જુઓ, 80 કિલો 90 કિલો અત્યારે બહુ કોમન થઈ ગયું છે. આપણા જમાનામાં આવું નતું. આપણા જમાનામાં બધા બાળકો, આપણે જયારે કોલેજમાં બી ભણતા હતા ત્યારે 50 કિલો 60 કિલો એ બહુ રૂટીન હતું, બરાબર. અત્યારે 70-80 કિલો રૂટીન થઈ ગયું છે, બરાબર. એટલે જયારે તમે આવું જુઓ છો અને જયારે બીજા ડિસીઝીસ તમે જુઓ કે આટલું બધું વધી ગયું છે, ત્યારે તમને કોક વખત એવું થાય કે મને ઘણી વખત એવું થાય, હવે આ ઘણી વખત મને બહુ લાચાર ફીલ થતું હતું કે યાર હું આ લોકોને શું કહું, હું એ લોકોનું કાઉન્સેલિંગ કરું કે બેટા આવી રીતે ખાવાનું, મમ્મીનું કાઉન્સેલિંગ કરું બેઝિકલી, બરાબર. બાળકો તો બાળક છે, એટલે તમે જે આપો એ ખાવાનું છે, એટલે તમારે મા બાપનું કાઉન્સેલિંગ કરીએ. તો જયારે મા બાપ જોડે વાતો કરીએ ત્યારે ખબર પડે કે એ લોકોને ખબર જ નથી બેઝિકલી કે શું ખવડાવવાનું, બરાબર છે, કેવી રીતે કુકિંગ કરવાનું, બરાબર છે. એ લોકોને સપોઝ હું એવું કહું કે એક્સરસાઇઝ કરવાની, તો શું એક્સરસાઇઝ કરવાની. ઘણા બધા ફિમેલ્સ મારી જોડે એવા આવે છે કે જે કોઈ પ્રકારની એક્સરસાઇઝ નથી કરતા હોતા, બરાબર. એ લોકો કોઈ, તમે આપણા દેશમાં બરાબર 40 ઉપર ના જે ફિમેલ્સ છે એ લોકોને તમે જુઓ તો બધા હાઉસવાઈફ હોય કે વર્કિંગ લેડી હોય, એ લોકોની કોઈ જ એક્સરસાઇઝ પોશન નથી, બરાબર. લોકોને નવે લાગે, હું એવું કહું ને હું સ્વિમિંગ કરું છું, લોકોને નવે લાગે, બરાબર છે. એ લોકો એવું કે કેમ તો તમે કરો છો, તમે શું કરો છો. મારે ઘણી વખત લોકોને કહેવું પડે કે તમારે કશુંક તો કરવું પડે, બરાબર. તમે કઈ એમને એમ તો તમે યુ કેનોટ બી ફિટ. એટલે જયારે આવું બધું હું જોઉં, અને આ બધા લોકોને કોઈને સર્જરીની જરૂર નથી, બરાબર. મારા હું 100 પેશન્ટ જોઉં ને એમાંથી 80 લોકોને સર્જરીની જરૂર જ નથી હોતી, ખાલી 20 લોકોને જ સર્જરીની જરૂર હોય છે. હવે આ 80 લોકોનું મારે કરવાનું શું? મારે એમને હું એકલી એક ટાઈમે હું એમને કઈ રેસીપી તો શીખવાડવાની નથી. આ બધી વસ્તુઓ જોઈને મને એવું થયું કે મને એક ચાલુ કરવા દે સ્વાસ્થ્ય. એટલે મેં અહીંયા ચેન્નઈમાં એક સેન્ટર ચાલુ કર્યું સ્વાસ્થ્ય કરીને. ત્યાં ઘડી લોકો આવે, એ લોકોનું યોગા થેરેપીનું સેશન થાય, શીખવાડે એક યોગા ટીચર છે જે શીખવાડે એમને કે ભાઈ યોગા કેવી રીતે કરવાનું, ફૂડ અને ડાયટ અને એ બધું હું ધ્યાન રાખું છું, હું એમને શીખવાડું. પછી ત્યાં ઘડી મારી પાસે એક એક્વા થેરેપીનું એક મેં કોમ્પ્લેક્સ બનાવ્યું છે નાનું, બરાબર. એ ફર્સ્ટ ટાઈમ ઇન ચેન્નઈ છે, કારણ કે અમારી પાસે હજુ આવું એ ટાઈપનું છે નહીં. એટલે
બેઝિકલી હું ઘણી બધી એક્વા એરોબિક્સ ને બધું કરું છું, એટલે એ મારે મારા જે બી પેશન્ટ છે જેને પણ એવું થાય કે હવે કોઈ 50 વર્ષનું છે બરાબર, જેને તમે એવું ના કહી શકો એના નીઝ ઓલરેડી હર્ટ થઈ રહ્યા છે, અને તમે એવું ના કહી શકો કે ભાઈ તું જીમમાં દોડો કે એવું પોસિબલ નથી થતું. જો વજન વધારે હોય થોડુંક બરાબર, અમુક ઉંમર થાય પછી એ લોકોના જોઈન્ટ્સ એટલે પેલું એના નીઝ ને એનું દુખાવાની એ લોકોને તકલીફ હોય, એટલે એ બધા લોકો માટે આ જે એક્વા થેરેપી છે અને એક્વા એરોબિક્સ છે એ બહુ જ હેલ્પ કરે છે બરાબર. એટલે આ બધા ઇન્ટેન્શન થી મેં ચાલુ કર્યું હતું કે આ બધું કરી. હવે આની અંદર હું જે ચલાવું છું એ ખાલી ચેન્નઈના લોકો જે ત્યાં આવે એમને જ બેનિફિટ થઈ શકે, એટલે મેં વિચાર્યું કે મારે એ બેનિફિટ બધાને આપવું છે બરાબર. એટલે મેં ચેનલ ચાલુ કરી સ્વાસ્થ્ય, જેની અંદર હું વાત કરવાની છું ફૂડ. પહેલા મેં વિડીયોઝ મૂક્યા છે એ બધા છે ફૂડના વિડીયોઝ બરાબર. હવે ફૂડની અંદર હું એ લોકોને હેલ્ધી રેસીપી શીખવાડવાની છું બરાબર. એની અંદર મારી પાસે હું બી કરીશ અને મારી પાસે બીજા ઘણા બધા એવા લોકો બી છે કે જે હેલ્ધી રેસીપીસ કરે છે, એટલે વારાફરતી બાકી બધાને પણ હું ઇન્વાઇટ કરીશ, એ લોકો બી વાત કરશે. હવે બેકિંગ નું એક આપણે ટોપિક લેવાની છું, જેની અંદર હેલ્ધી બેકિંગ તમે કઈ રીતે કરી શકો બરાબર છે. બધાને ભાવતું હોય છે કેક્સ છે પેસ્ટ્રીઝ છે, પણ એની અંદર બી તમે હેલ્ધી વેમાં બનાવી શકો છો વિધાઉટ યુઝિંગ યુ નો વેજીટેબલ ફેટ અને એ બધું, તમે પ્યોર ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીને કરી શકો છો. એટલે એ વસ્તુ મેં ચાલુ કર્યું. પછી એની અંદર થોડુંક હું ડિસ્કસ કરવાની છું લાઇફસ્ટાઇલ, એટલે હવે મારા ઓલ્ટરનેટ કરીશ હું વિડીયોઝ, બધા અમુક ફૂડના વિડીયોઝ થશે, પછી એની અંદર લાઇફસ્ટાઇલ. લાઇફસ્ટાઇલમાં બહુ બધી વસ્તુઓ છે કે જે તમે લોકોને શીખવાડી શકો છો બરાબર. કે ભાઈ સપોઝ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આજે મને કોકે મેસેજ કર્યું કે તેલ તમે કયું યુઝ કરો છો, તમે કયું તેલ યુઝ કરો છો ઘરમાં. ઓકે, મને એટલે ફેમિલી માંથી કોકે મેસેજ કર્યું, એટલે મને કીધું કે હા કે તમે કયું તેલ યુઝ કરો છો. ઓકે, પછી મને એવો વિચાર આવ્યો કે આ ફર્સ્ટ ટાઈમ મને કોઈ નથી પૂછ્યું, મારા બધા પેશન્ટ પૂછતા જ હોય છે કે કયું તેલ ખાવું જોઈએ. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ કે કયું તેલ ખાવું જોઈએ બરાબર. એટલે એના માટે બી ઘણી, એટલે હું જે આ વિડીયોઝ મૂકીશ એમાં મારા નોર્મલ વસ્તુ, હવે સપોઝ તમે એવું કહો કે મારે શુગર વ્હાઈટ શુગર સપોઝ ખાવી જોઈએ તો કેટલી ખાવી જોઈએ દિવસમાં, એનું કોઈક લિમિટ હશે કેટલી ખાવી જોઈએ. અને સપોઝ મને ડાયાબિટીસ હોય તો હું બીજું શું યુઝ કરી શકું શુગર નહીં, ને બીજું શું હેલ્ધી વસ્તુ હું યુઝ કરી શકું કે જેથી મને મારું થોડું સ્વીટ એ ખાઈ શકું બરાબર. એટલે આવું ઘણી બધી વસ્તુઓ છે કે જે લોકોને નાના નાના પ્રશ્નો હોય છે, એટલે આ બધું હું મૂકવાની છું કે તમારે લાઇફસ્ટાઇલ સપોઝ એક્સરસાઇઝ તો તમારે કેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ દિવસમાં, તમારે રેકમેન્ડેડ શું છે બરાબર. તો એજ ગ્રુપ પ્રમાણે, લાઈક તમે 30 યર્સથી નાના છો તો ડેઈલી 1 અવરનું એક્ટિવ એક્સરસાઇઝ કરો, તમે 30 થી 50ની વચ્ચે છો તો એટલીસ્ટ તમે 45 મિનિટ્સ ફાસ્ટ વોકિંગ કરો, તમે અબાઉ 50 છો તો એટલીસ્ટ 5 ટાઈમ્સ અ વીક તમે વોકિંગ કરો. એટલે ડિપેન્ડિંગ ઓન ધ એજ ગ્રુપ ને બધું તમારે શું કરવું જોઈએ, એટલે આ બધા વિડીયોઝ હું મૂકવાની છું. ઓઇલ મેં એટલે કહી દઉં ખાલી બધાને, બેઝિકલી તમે જો મને પૂછો તો હું કોઈ બી રિફાઇન્ડ ઓઇલ નથી યુઝ કરતી ઘરમાં બરાબર છે. એટલે હું પેલું જે આપણે ધાણીનું તેલ કહીએ ને, ચક્કીનું તેલ કહીએ ને, ધાણીનું તેલ હું એ યુઝ કરું છું. એટલે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ બરાબર છે. એટલે એમાં હા, એ તમે સપોઝ તમે ગ્રાઉન્ડનટ ઓઇલ તમને યુઝ કરતા હો તો તમે ગ્રાઉન્ડનટ ઓઇલ, હું યુઝ કરું છું સિંગ તેલ, પણ મારું રિફાઇન્ડ સિંગ તેલ નથી, હું એ ધાણીનું જે કોલ્ડ પ્રેસ્ડ હોય કે જે ખાલી હીટ કર્યા વગર એને એ લોકોએ દબાઈને એમાંથી તેલ કાઢેલું હોય બરાબર છે, એ લોકોનું સ્પેશિયલ એ હોય છે. એટલે હું એવી વસ્તુ યુઝ કરું છું. એટલે બેઝિકલી મારા ઓઇલમાં એ ટાઈપના તમે જો ઓઇલ યુઝ કરો તો એ વધારે સારા છે. રિફાઇન્ડ કરવાથી ફાયદો થતો હોય છે કઈ એ ટાઈપના યુઝ, રિફાઇન્ડ ના હોય અને જે ગાડીનું યુઝ હોય એનાથી શું ફાયદો? હા, એટલે નેહલભાઈ જો તમે રિફાઇન્ડ યુઝ કરો તો રિફાઇન્ડ એટલે શું બેઝિકલી કે એને તમે ઓલ્ટર કરેલું છે, એ પ્યોર ઓઇલ નથી બરાબર છે. જે રિફાઇન્ડ હોય એ પ્યોર ઓઇલ નથી, એ
સોરી એ રિફાઇન્ડ હોય એને તમે ઓલ્ટર કરેલો છે, એને તમે પ્રોસેસ કરેલો છે. એ જે તમે પ્રોસેસ ઓઇલ યુઝ કરો એની અંદર અમુક કેમિકલ્સ, અમુક બીજા ઓઇલ્સ ને એવું હોય છે. જ્યારે તમે પ્યોર ઓઇલ યુઝ કરો તો ઇટ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ, બરાબર. એટલે પ્યોર ઓઇલ્સમાં આવે છે સિંગ તેલ, બીજું છે નાળિયેરનું તેલ, કોકોનટ ઓઇલ, બરાબર છે. અહીંયા ઘડી સાઉથમાં ઘણા બધા લોકો કોકોનટ ઓઇલ પણ યુઝ કરે છે કુકિંગ માટે, બરાબર. પછી ત્રીજું ઓઇલ છે તલનું તેલ, બરાબર છે. એટલે હું ઓલ્ટરનેટ કરું છું સિંગ તેલ, તલનું તેલ અને કોકોનટ ઓઇલમાં. અમુક રેસીપીઝ કોકોનટ ઓઇલમાં થાય છે, અમુક રેસીપીઝ તલના તેલમાં થાય છે, અને ચોથું હું યુઝ કરું છું એ ઓલિવ ઓઇલ યુઝ કરું છું. એ ઓલિવ ઓઇલ પણ હું પ્રોસેસ નથી યુઝ કરતી, જે પ્યોર ઓલિવ ઓઇલ હોય એ હું યુઝ કરું છું. એટલે તમે જો પ્યોર ઓઇલ્સ યુઝ કરો તો બેઝિકલી કેવું થાય, જ્યારે તમે એને ગરમ કરો, તમે એનો થોડો તડકો કરો, બરાબર, તો એમાં વધારે કેમિકલ્સ ને એવું ફોર્મ નથી થતું, બરાબર છે. એટલે દે આર ઓલવેઝ ગુડ ફોર હેલ્થ. એટલે તમે સ્મોલ સ્મોલ આ બધી વસ્તુ છે કે વોટ અબાઉટ મસ્ટર્ડ ઓઇલ, મસ્ટર્ડ ઓઇલ બી તમે યુઝ કરી શકો, મસ્ટર્ડ ઓઇલ પણ તમે યુઝ કરી શકો, એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ. પણ અહીંયા ઘડી આ બાજુ બીકોઝ કે હું સાઉથમાં છું, મારે મસ્ટર્ડ ઓઇલ નથી મળતું એટલે હું નથી યુઝ કરતી. પણ તમે મસ્ટર્ડ ઓઇલ બેઝિકલી એવી વસ્તુ, તમે એવા ઓઇલ્સ યુઝ કરો કે જેમાં નેચરલી ભગવાન અંદર ઓઇલ રાખેલા છે. તમે સિંગ તેલ જુઓ, સિંગમાંથી ઓઇલ નીકળે, બરાબર છે. બાકી અમુક વસ્તુ એવી છે કે જે પ્રોસેસ્ડ છે, બરાબર, એ પ્રોસેસ યુઝ કરવાની જરૂર નથી. આ મસ્ટર્ડ ઓઇલ ડેફિનેટલી તમે યુઝ કરી શકો, એસ્પેશિયલી પિકલ્સ ને બધામાં આપણે મસ્ટર્ડ ઓઇલ યુઝ કરીએ છીએ, એટલે ડેફિનેટલી યુ કેન યુઝ મસ્ટર્ડ ઓઇલ, એબ્સોલ્યુટલી. વ્યુઅર પૂછી રહ્યા છે કે વિચ ઓઇલ ઇઝ ધ બેસ્ટ ફોર બોડી, જે માતિન શેખ છે તમારા વ્યુઅર, એ પણ એટલે વિચ ઓઇલ. આમાં કેવું છે, કોઈ એક ઓઇલ બેસ્ટ નથી હોતું. સી, બધા ઓઇલમાંથી ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ મળે છે, બરાબર છે. હવે તમે કોકોનટ ઓઇલ જુઓ તો એની જે કોકોનટ ની જે ફેટ છે ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ, બરાબર છે. કોકોનટ ઓઇલ ના અમુક બેનિફિટ્સ છે, એવી રીતે તલના તેલના અમુક બેનિફિટ્સ છે. એટલે હું એવું કહું છું કે તમે ઓલ્ટરનેટ કરો, એક જ વસ્તુ યુઝ ના કરો ઓલવેઝ, બરાબર છે. તેલ ને તમે ઓલ્ટરનેટલી યુઝ કરો. એટલે તમે સપોઝ અમુક કુકિંગ તમે તલના તેલમાં કરો, અમુક કુકિંગ મસ્ટર્ડ ઓઇલમાં કરો, અમુક કુકિંગ કોકોનટ ઓઇલમાં કરો, અમુક કુકિંગ ગ્રાઉન્ડનટ ઓઇલમાં કરો, તમને એવું ના ફાવતું હોય તો તમે ઓલ્ટરનેટલી તમે ચેન્જ કરી શકો છો ઓઇલ. પણ તમારે બધી પ્રકારના ઓઇલમાંથી ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ મળે, એટલે બધી પ્રકારના ઓઇલ થોડા થોડા એમાં તમારે યુઝ કરવા જોઈએ. ખાસ કરીને નેહાબેન ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છો. હું થોડો પર્સનલાઇઝ થઈશ કે લોકડાઉન નો પીરિયડ ચાલી રહ્યો છે, કોરોના વાયરસે કેર વર્તાવ્યો છે, બધા જ ઘરે છે, બધા પોતાના ગમતી એક્ટિવિટી કરે છે, કોઈ આરામ કરીને પસાર કરી રહ્યું છે, કોઈ બુક્સ વાંચે છે, કોઈ મ્યુઝિક સાંભળે છે, કોઈ મ્યુઝિક વિડીયો બનાવે છે, કોઈ કુકિંગ શીખી રહ્યા છે. આપ શું કરો છો ખાસ કરીને જે લોકડાઉન ના પીરિયડમાં, તમારી એક્ટિવિટી શું હોય છે? મારી એક્ટિવિટી લોકડાઉન ના પીરિયડમાં, મારું મોર્નિંગમાં મારું એક્સરસાઇઝ નું શેડ્યુલ છે, એટલે એ એક્સરસાઇઝ નું શેડ્યુલ હું કરું જ છું ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ, બરાબર. અને કુકિંગ પહેલા તો મારી પાસે, એટલે મારી પાસે હેલ્પર છે, પણ કુકિંગ એમ પણ હું કરું છું ઘરમાં. એટલે એક ટાઈમ નું કુકિંગ તો હું જ કરું છું, બીજી ટાઈમ ના કુકિંગ માટે મારી પાસે કુક છે. પણ અત્યારે તો એટલે હું ડિફરન્ટ ડિફરન્ટ રેસીપીઝ બનાવું છું છોકરાઓના માટે, ડિફરન્ટ ડિફરન્ટ એ કરું છું, એટલે મારો કુકિંગમાં મેજર ટાઈમ જતો રહે છે. પ્લસ કોઈ મેજ અને કોઈ જ છે નહીં અત્યારે અમારી પાસે, કોઈ હેલ્પ નથી, એટલે બધું ઘરમાં બધું કામ કરવું પડે છે, બરાબર છે. બધા કામ કરે છે હું એવું નથી કહેતી, પણ ઇવન છોકરાઓ બી હેલ્પ કરે છે, બરાબર છે. કારણ કે મારું એક એવું છે, મારે બે બોયઝ છે, બરાબર, પણ હું ક્યારેય મેં છોકરીઓ કે છોકરાઓમાં હું ડિફરન્સ નથી રાખતી. એટલે હું છોકરાઓને એવું કહું છું કે તમારે બી કુકિંગ બી શીખવું જોઈએ, ઘરનું કામ બી શીખવું જોઈએ. એવું નથી, આપણામાં કેવું છે કે છોકરીઓને બધું કામ કરાવે પણ છોકરાઓને ના કરાવે, એટલે એવું નથી, બરાબર છે. એટલે હું તો છોકરાઓ જોડે પણ એ લોકો મને હેલ્પ કરે છે, વાસણ લૂછવામાં પણ હેલ્પ કરે છે. મારું પણ એવું જ હતું નેહાબેન, કે અમે બંને ભાઈ જ હતા જયારે મમ્મી પપ્પા સાથે, જયારે અમે નાના હતા ત્યારે મારે કોઈ સિસ્ટર નહીં, રિયલ સિસ્ટર. એટલે મને યાદ છે કે મેં પણ ઘરમાં મમ્મી જોડે ઘણું બધું કામ કરેલું છે, કે જે ભાઈ છોકરી નથી તો ભાઈ તમારે લોકોએ કરવું પડશે. એટલે ઘણું બધું નાના હતા ત્યારે કરેલું છે, નમ્ર અને એ લોકો કરતા જ.
જશે 100%. ના કરે છે નમ્ર અને મારો જે બીજો છે મર્મ, બંને જણ હેલ્પ કરે છે એટલે એનો કોઈ એ નથી. અને મારું અત્યારે હું ઓનલાઈન ટીચિંગ કરું છું એટલે હું એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું જેની અંદર મારી પાસે અત્યારે લાસ્ટ 10 યર્સ થી ચલાવું છું, 10 વર્ષથી. અને મારી પાસે ઘણા બધા યંગ સર્જન્સ આવે છે, ગાયનેકોલોજીસ્ટ આવે છે લેપ્રોસ્કોપી શીખવા માટે. તો અત્યારે હું એનું આખું ઓનલાઈન પ્લેટફોર્મ ચાલુ કરી રહી છું એટલે એના બધા મારે મારા જેટલા પણ જે વિડીયોઝ છે, મારા જેટલા પણ લાઈવ સર્જરીઝ ના રેકોર્ડિંગ્સ છે એ બધાને અત્યારે હું ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મમાં કમ્પ્લીટ કન્વર્ટ કરી રહી છું. એટલે મારી પાસે જે બી ટાઈમ મળે એની અંદર હું આ બધી એક્ટિવિટીઝ કરું છું, કારણ કે મને થોડો એકેડેમિક્સમાં ઇન્ટરેસ્ટ છે એટલે આ બધી એક્ટિવિટીઝ કરું છું. અને અમારા ફ્રેન્ડ, ખાસ મારા તો બેસ્ટ મિત્ર ડોક્ટર પ્રશાંત શાહ, ધ ગ્રેટ કાર્ડિયોથોરાસિક સર્જન, હું કહું છું પ્રશાંત ભાઈ હેલ્પ કરે છે કે નથી કરતા? હેલ્પ કરે છે, હેલ્પ કરે છે. અમે અમે હું કહી દઉં, પ્રશાંત ને વાસણ ગજવાનું બહુ જ ગમે છે, મને હેલ્પ મી એટલે મને હેલ્પ કરે છે, વાસણ ઘસી આપે છે. કારણ કે એને એક વસ્તુ છે કે જે એને ફાવે છે, બીજું બધું એને, હી હેઝ અ ડસ્ટ એલર્જી એટલે ઘરમાં પેલું કચરા પોતું ને એવું એને ના ફાવે કારણ કે એને ડસ્ટ એલર્જી થાય છે. એટલે એ બધું એવરીથિંગ આઈ ટેક કેર. કુકિંગ થોડું થોડું મને હેલ્પ કરે, હી એટલે બેઝિકલી એને ઇઝ વેરી મચ એક્ટિવ. અમે નેહાબેન ભણતા હતા ત્યારથી ઘણી વાતો કહું તો ઇઝ વેરી મચ એક્ટિવ, અમે એનર્જેટિક બોય જે અમે ભણતા હતા ત્યારે જે હોય ને, તો અમે પરસી કહીએ, પ્રશાંત અમે પરસી કહીએ, તો એક જ વ્યક્તિ કે જે દોડીને આગળ આવી જાય, અમે ઇઝ અ વેરી મચ એનર્જેટિક. એટલે એમાં કોઈ ડાઉટ જ નથી કે તમને ઘરમાં બધી જ રીતની હેલ્પ કરી શકતા હોય. અને ઇઝ અ વેરી ગુડ કાર્ડિયક સર્જન, એના ઝૂમ લેક્ચર્સ ચાલતા હોય છે, ઇઝ ઓલસો વેરી મચ બિઝી. અને જે અમે ધ ગ્રેટ ડોક્ટર મેસઅપ બનાવ્યું, તમને તો ખબર જ હશે, તમારા ઘરેથી જ એડિટિંગ થયું છે. એ વખતનો કોઈ અનુભવ કહો અમને કે ભાઈ રાતો જાગીને કરેલું છે અમને. એ વખત નો અનુભવ કહું, આખો દિવસ એ રેકોર્ડિંગ ને એડિટ કરવા પાછળ એને સ્પેન્ડ કર્યો. અને લિટરલી હું અને છોકરાઓ છેલ્લે તો કંટાળી ગયા. અમે કીધું યાર તું અને તારું મેચઅપ આને બંધ કર, અમારી જોડે એટલીસ્ટ 5. એની એટલી બધી સિન્સિયરિટી હતી એ વિડીયો કરવામાં. સવારના એડે એ જે સવારનો એ બેઠો તો વિડીયો પાછળ, એને 2 વાગે જમવા માટે મારે ફોર્સ કરવો પડ્યો. અને પછી 7-8 વાગે તો અમે કંટાળ્યા. મેં કીધું યાર તું આ બંધ કર, તું કઈક તો અમને અમારે એટલીસ્ટ વાત તો કર, એ ચા પીવે ને તો બી કમ્પ્યુટર પર એનું એડિટિંગ કરતા કરતા ઇવનિંગ ની એને ચા પીધી છે. એટલે તે વખતે છેલ્લે તો અમે કંટાળી ગયા હતા, ભાઈ હવે ઇનફ યાર તું આને બંધ કર. ના પણ આ બધું કરવાના લીધે જ આજે અમારો વિડીયો કોરોના થી ઘણો બધો વધારે વાયરલ થયેલો છે. અને ધ ગ્રેટ ડોક્ટર મેસઅપ જે મેં નામ આપ્યું છે એ ખરેખર ડ્યુ ટુ પ્રશાંતભાઈ, ડ્યુ ટુ કિલ્લોલ, ડ્યુ ટુ અમીશ, આ જે લોકોએ મહેનત કરી છે, જે લોકોએ બધાને ભેગા કર્યા એટલે ઓનલાઈન ભેગા કર્યા, બધાને ગીતો ગવડાયા, બધાને એક એક લીટી આપી, બધાને એક્ટિંગ કરાવડાઈ, અને 44 ડોક્ટરો દુનિયાના ખૂણે ખૂણેથી ભેગા થઈ અને જે વસ્તુ કરી અને એ એડિટ થઈ છે તમારા ઘરમાં, જે એડિટ થઈ છે અને એટલું સુપર્બ એડિટ થઈ છે કે ઘણા લોકોએ, ઇવન મારા મોટા ભાઈએ તો એવું એપ્રિશિએટ કરેલું હતું, અમને એવા વખાણ કરેલા હતા કે જે આ એક્ટર્સ ની મેસઅપ, એ વખતે અક્ષય કુમાર વાળું મેસઅપ પણ ફેમસ થયેલું હતું, એના કરતા કે તમારા લોકોનો વિડીયો જોવો વધારે છે. નાઇટ વોઝ રિયલી નાઇસ, પણ બહુ સરસ થયું હતું. અને મને તો બહુ મજા આવી કારણ કે તમે એ જયારે એડિટ કરતા હતા ને, એટલે તમને બધાને તો હું ઓળખું પણ એમાં ઘણા બધા ફેસીસ એવા હતા કે જેને હું નથી ઓળખતી, એટલે એ મારે તમારી આખી બેચ ને હું ઓળખતી થઈ ગઈ. કારણ કે બધાને મેં પૂછું, કોકનું આ હોય કોક આ હોય એટલે પૂછું કે ભાઈ આ કોણ છે, આ ક્યાં કામ કરે છે, શું છે. અને બધાની સ્ટોરીઝ પણ એને મને કીધી કોલેજ ટાઈમ ની કે ભાઈ હા આ આવું કરતા હતા, આ આના માટે ફેમસ છે, આ આના માટે ફેમસ. બહુ મજા આવી પણ એમ. એટલે ઇટ વોઝ નાઇસ. 1993 ની બીજે મેડિકલ ની બેચ છે ને, એને તો હું ન ભૂતો ન ભવિષ્ય થી કહું છું કે આટલી ટેલેન્ટેડ, આટલી સારી અને એકદમ કોઓપરેટિવ ગાઈઝ, આવી બેચ કદી આવી નથી. અમે લોકો એક્ટિવિટી એ નેહાબેન એ વખતે બહુ કરી છે, ટેલેન્ટ શો કર્યા, મેડિપિક્સ કર્યું, અને આખી બેચ મારી એક્ટિવ હોય, આખી બેચ એમાં કોઓપરેટ કરતી હોય, કોઈ જગ્યાથી કોઈ એવો વિરોધ ના હોય. કે મારી બેચ જે હતી ને એ એક બીજે મેડિકલના સતયુગની બેચ કહી શકું હું, કે એમાં એકબીજાના કોઈ એવા વિરોધ નતા થતા અને સરસ કામ ચાલતું હતું.
પણ એક વસ્તુ છે, તમારી બેચમાં અત્યારે બધાય બહુ સારા પોઝિશન પર છે અને બધાય બહુ સારું કામ કરી રહ્યા છે. દેટ ઇઝ નાઇસ. બધા અત્યારે એક એક જણ યુ નો દેટ ઇઝ એટલે એકદમ એપ્રિશિએબલ છે, કારણ કે બધા લોકો બહુ વ્યવસ્થિત કામ કરી રહ્યા છે આખી બેચના બધા. હા રાઈટ રાઈટ. તો ફ્રેન્ડ્સ, આ હતા ડોક્ટર સ્વાસ્થ્ય ચેનલ વિશે વાતો કરી, બેરિયાટ્રિક સર્જરી વિશે વાતો કરી. એમને જે ટીપ્સ આપી એ ખૂબ જ સરસ ટીપ્સ હતી કે ઇમ્યુનિટી બૂસ્ટ કરો, અને ઇમ્યુનિટી એક દિવસમાં બૂસ્ટ નથી થવાની. બીજી મહત્વની વાત એમને કરી કે કોરોના એક દિવસ નથી રહેવાનો, કોરોના સાથે જીવો. જાપાનીઝ નું એમને એક્ઝામ્પલ આપ્યું, ઇમ્યુનિટી બૂસ્ટ કરો, તમે રોજે રોજ કોરોના છે જ એ રીતે જીવનશૈલી અપનાવો તો કદાચ ફ્યુચરમાં કોરોના તો શું પણ બીજા કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિસીઝ થતા અટકશે. કોરોના કરતા પણ ટ્યુબરક્યુલોસિસ અને એ બધા ડિસીઝ જે ઇન્ડિયામાં ફેલાઈ રહ્યા છે વધારે ખરાબ છે. કોરોના તો કદાચ યંગ પેશન્ટની અંદર સંપૂર્ણપણે મટી જાય છે. 97% રિકવરી WHO એ નોંધી છે, ઇન્ડિયાએ નોંધી છે, દરેક જગ્યાએ છે. એટલે કોરોના તો મટવાનો જ છે, પણ કોરોના સાથે લાઈફસ્ટાઈલમાં શું કરવાનું છે એ બધી જ વાતો ડોક્ટર નેહાબેને કરી. ડોક્ટર નેહાબેન, ખરેખર બહુ મજા આવી, અને બીંગ તમિલિયન ગુજરાતી હું તો એમ ગુજરાતી તમે ગુજરાતીમાં બોલ્યા અમારા માટે બહુ ગમ્યું એમ કે નેહલભાઈ હું પાકી મારી વાત સાંભળો, હું તમિલિયન નથી, હું પાકી ગુજરાતી છું. એટલે મારે આવું બોલવું જોઈએ કે ગુજરાતી તમિલિયન. પણ ખાલી આટલા વર્ષો અહીંયા રહ્યા એટલે કેવું થાય કે તમે કન્ટિન્યુઅસલી તમિલ પેશન્ટ્સ ની વચ્ચે રહ્યા હોવ એટલે તમારું ગુજરાતીનું ટચ બહુ જ ઓછું થઈ જાય, કારણ કે કન્ટિન્યુઅસલી તમે કાં તો આ લોકોને કાં તો તમિલ સમજણ પડે કાં તો ઇંગ્લિશ સમજણ પડે, અને બધા મેજોરિટી ઓફ ધ પબ્લિક ને ઇંગ્લિશ ખબર પડી જાય છે એટલે ગુજરાતીનું બહુ આમ ઓછું એ છે. એટલે આજે થ્રુ આઉટ ગુજરાતી બોલ્યા છો, બહુ સરસ બોલ્યા છો, અને અમારા વ્યુઅર્સ જે છે એમને બહુ ગમશે. અને આ જે લોકો મિસ કરી રહ્યા છે આજે આ વિડીયો, એને હું 24 hours મારી સ્ટોરીમાં પણ જોવા મળશે, અને કાલે ફેસબુક ને બધામાં પણ જોવા મળશે. અને તમને જુદી જુદી ટીપ્સ જે ખાસ કરીને હેલ્થ રિલેટેડ, સ્વાસ્થ્ય રિલેટેડ, ઇમ્યુનિટી રિલેટેડ, એક્સરસાઇઝ રિલેટેડ જોઈતી હોય તો તમે સ્વાસ્થ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યાં નેહાબેનને તમે ડાયરેક્ટ સાંભળી શકો છો. નેહાબેન, ખૂબ ખૂબ આભાર તમે અમને જોઈન કર્યું. થેન્ક યુ નેહાલભાઈ, રિયલી મને બહુ જ મજા આવી. થેન્ક યુ. પ્રશાંતભાઈને બધાને યાદ આપજો અને હું ફરીથી પાછો ફોન કરીશ.